હવે આગળ વાત કરીએ તો આજથી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ સાંસદ પરબતભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરાવી પરિક્રમાની શરૂઆત કરાવી. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે નૃત્ય કર્યા. આજથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ સાંસદ પરબત પટેલે દીપ પ્રગટાવી પરિક્રમાની શરૂઆત કરાવી. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે નૃત્ય કર્યા. શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો પ્રારંભ થયો છે. માં આદ્યશક્તિ માં અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ વર્ષ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવ્યા હતા ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજન વહીવટીતંત્ર દ્વારા કરાય છે. નવમા પાટોત્સવ વખતે આ વખતે ખૂબ જ સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ છે. 12-16 ફેબ્રુઆરી સુધી ચાલનારા પરિક્રમા મહોત્સવના આજે પ્રથમ દિવસે શંખનાદ યાત્રા અને પાલખી યાત્રાની શરૂઆત કરાઈ ત્યારે મોટી સંખ્યામાં જય ભોલે ગ્રુપના સભ્યો સહિત ગુજરાત અને ગુજરાત બહારથી આવેલા ભક્તો આ યાત્રામાં જોડાયા હતા. અંબાજી ખાતે અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા ત્યારે સમગ્ર અરવલ્લીની ગિરિમારામાં જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે. અરવિંદ અગ્રવાલ, જેડેશ ટીવી, અંબાજી. અંબાજીમાં ગબ્બર ખાતે પરિક્રમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર મોટી સંખ્યામાં માઈ ભક્તો આજુબાજુના જિલ્લાઓમાંથી અહીં આવશે. મંદિરના ટ્રસ્ટ અને યાત્રાધામ બોર્ડ તરફથી એમને માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમ લઈને સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. 5 દિવસ અલગ અલગ થીમ ઉપર આયોજનો કરવામાં આવ્યા છે. આજે દાખલા તરીકે પાલખી યાત્રા અને શંખ યાત્રા છે, કાલે પાદુકા યાત્રા, પરમ દિવસે ધ્વજાયાત્રા, એના પછી મશાલ યાત્રા અને છેલ્લા દિવસે મંત્રોત્સવ કરીને એક અનુભવ જે છે બધા ભક્તો માટે તૈયાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે. હું આજના થકી બધાને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં મુલાકાત લઈ અનુભવ.